વાત કરીએ અમદાવાદના સેશન્સ કોર્ટથી અગત્યના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદના સેશન્સ કોર્ટમાં આપઘાતની ઘટના સામે આવી રહી છે. જી હા, મહત્વપૂર્ણ સમાચાર. સેશન્સ કોર્ટમાં આપઘાતની ઘટનાનો બનાવ સામે આવ્યો છે. લાલ દરવાજા સેશન્સ કોર્ટમાં એક વ્યક્તિ આપઘાત કર્યો છે. આપઘાત કરવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કારણ હજુ પણ અકબંધ છે. લાલ દરવાજા સેશન્સ કોર્ટમાં એક વ્યક્તિએ આપઘાત કર્યું. પોતાની જીવનલીલા તેણે સંકેલી દીધી. જોકે કયા કારણોસર તેણે આપઘાત કર્યું તે કારણ હજુ પણ અકબંધ છે. હાલ તપાસ ચાલી રહી છે અને કારણ પણ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ પહેલા સાબરમતી જેલમાં પણ એક કેદીએ આપઘાત કર્યો હતો ત્યારે પણ અનેક સવાલો ઉઠી રહ્યા હતા અને હવે સેશન્સ કોર્ટમાં એક વ્યક્તિએ આપઘાત કર્યો છે. અમદાવાદ સ્થિત લાલ દરવાજા સેશન્સ કોર્ટમાં આ ઘટના ઘટી. અમારા સંવાદદાતા રિઝવાન શેખ જોડાઈ ગયા છે. રિઝવાન, કયા કારણોસર વ્યક્તિએ આપઘાત કર્યો અને લાલ દરવાજા સેશન્સ કોર્ટમાં આ બનાવ બનવાથી હવે પોલીસની કેવા પ્રકારના પગલાં લેશે? દીપા, એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદના લાલ દરવાજા ખાતે આવેલી સેશન્સ કોર્ટમાં એક વ્યક્તિએ બિલ્ડિંગના કહી શકાય કે ઉપરના માળેથી ધપલાવીને આપઘાત કર્યું છે. હાલ વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યાના જે સમાચારો જે મળી રહ્યા છે. આપઘાત કરવા પાછળનું કારણ અત્યાર સુધી દીપા જાણવા મળ્યું નથી કે કયા કારણસર આપઘાત કરવામાં આવ્યું છે. પરંતુ દીપા, એ સાબિત થાય છે કે ન્યાયાલયમાં જયારે વ્યક્તિ ન્યાય મેળવવા માટે આવે છે ત્યારે આવી રીતની જે આપઘાતની ઘટના બને છે ત્યારે સાબિત થાય છે કે પોલીસની જે સુરક્ષાને લઈને સવાલો ઉદભવે છે કે પોલીસ ત્યારે શું કરી રહી હતી, વ્યક્તિ કેવી રીતે બિલ્ડિંગના ઉપરના માળે પહોંચીને ઝપલાવા પાછળનું કારણ શું છે હજી સુધી જાણવા મળ્યું નથી. પરંતુ પોલીસ જે છે અત્યારે તપાસમાં લાગી ગઈ છે. ખાસ કરીને જે ડેડ બોડી છે તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાની જે તૈયારીઓ છે શરૂ કરી દેવામાં આવી છે. કહી શકાય કે કોર્ટના જે સીસીટીવી ફૂટેજ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે. દીપા, રિઝવાન, 2-3 દિવસ પહેલા લગભગ સમાચાર સામે આવ્યા હતા કે સાબરમતી જેલમાં પણ કેદીએ આપઘાત કર્યો હતો અને હવે સેશન્સ કોર્ટમાં આપઘાતનો બનાવ, એટલે ચોક્કસ દિશામાં આ દિશામાં પગલાં લેવાની જરૂર છે. દીપા, આપની વાત તદ્દન સાચી છે કે આવી સેન્સિટિવ જગ્યા જ્યાં હોય, જેવી રીતે કોર્ટ છે, સેશન્સ કોર્ટમાં વર્ષ 2008 અમદાવાદ બોમ્બલાસ્ટના કેસ પણ ચાલી રહ્યા છે, ગોધરાકાંડના કેસ ચાલી રહ્યા છે. આવા સેન્સિટિવ કેસો જયારે કોર્ટમાં ચાલતા હોય ત્યારે વ્યક્તિ આપઘાત કરે છે તે ખૂબ જ મોટો સવાલ ઉદભવે છે. કે કહી શકાય કે એક વ્યક્તિ આપઘાત કરી લે, તેનો જીવ જતો રહે તો સુરક્ષાને લઈને ઘણા બધા સવાલો ઉદભવી શકે છે. દીપા જી, બિલકુલ આભાર રિઝવાન માહિતી આપવા માટે. અમદાવાદમાં સેશન્સ કોર્ટમાં આપઘાતની ઘટના સામે આવી છે. જોકે આપઘાત કયા કારણોસર એ વ્યક્તિએ કર્યું તે કારણ હજુ પણ અકબંધ છે. આ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે. પરંતુ આવા સંવેદનશીલ વિસ્તારોમાં કઈ રીતે એક વ્યક્તિ ઉપરના માળે પહોંચી શકે એ પણ એક પ્રશ્ન છે.